हेलो नमस्कार एवरीवन, वेलकम टू योर चैनल हरी सर इंग्लिश। दोस्तों आप सबनों स्वागत छे आपनी चैनल हरी सर इंग्लिश नी अंदर। दोस्तों आज ना वीडियो नी अंदर आपणे जे यूनिट वन एनो रीड टू जे छे जेनुं नाम छे सनराइज ऑन द कांचनजंगा के जे एक पोएम छे एना ट्रू फॉल्स आज ना वीडियो नी अंदर तमारी समक्ष लईने आव्यो छुं। दोस्तों आगळना वीडियो नी अंदर आपणे यूनिट वन एमां जे रीड वन जे छे कैन यू इंस्टॉल लव एना ट्रू फॉल्स आपणे भणी गया छीए। दोस्तों अहीं हूँ तमारी समक्ष पोएमना जे ट्रू ऑफ फॉल्स छे ए हूँ अहीं लईने आव्यो छुं। दोस्तों आपणे पोएमना ट्रू ऑफ फॉल्स ध्यानथी समझवा जरूरी होय छे, कारण के जो पोएम समझवामां सहेज पण भूल थई होय तो आपणे क्यांक ने क्यांक मार्क्स जे छे ते गुमावता होईए छीए। तो पोएमना जे ट्रू ऑफ फॉल्स छे आजे हूँ तमारी समक्ष अहीं समझावी रह्यो छुं, क्यां क्यां चेन्जिस थई शके छे, केवी रीते पूछाई शके छे। मैं आनी पहेला पण कीधेलुं छे कि ट्रू ऑफ फॉल्सनी अंदर सरळताथी आपणे जे छे ते मार्क्स गुमावता होईए छीए, પણ જો થોડું ધ્યાન આપવામાં આવે તો આપણે પૂરા માર્ક્સ મેળવી શકતા હોઈએ છીએ। લેસન સિવાય પોએમના ટ્રુ ઓફ ફોલ્સ પણ એટલા જ જરૂરી છે જે ક્યાંક ને ક્યાંક આપણે પૂછાઈ શકતા હોય છે અને આપણે માર્ક્સ મેળવી શકીએ। તો ચાલો વધારે વાર નહીં કરીએ, શરૂ કરીએ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા જેના ટ્રુ અને ફોલ્સ। દોસ્તો અહીંયા સૌથી પહેલાં જે પહેલું જે ટ્રુ ઓફ ફોલ્સ જે છે એમાં છે ધ પોએટ લાઇક્સ ટુ સી રાઇઝિંગ સન ફ્રોમ કાંચનજંગા। અહીંયા એવું કહેવા માગે છે ભાઈ કવિને જે છે કાંચનજંગા પર જે ઉગતો સૂર્ય જે છે એ જોવો ગમે છે। તો અહીંયા દોસ્તો જવાબમાં આવશે દોસ્તો ટ્રુ, બરાબર અહીંયા આન્સરની અંદર આવી જશે, અહીંયા ટ્રુ આવશે, આ જે આન્સર અહીંયા આવશે દોસ્તો ટ્રુ। આગળ જઈએ દોસ્તો, નંબર ટુ, કાંચનજંગા ઇઝ કવર્ડ વિથ સ્નો। કાંચનજંગા જે છે એ સ્નોથી કવર્ડ છે, બરફથી ઢંકાયેલી છે। તો સાચી વાત છે, કાંચનજંગા છે બરફથી ઢંકાયેલી છે। અહીંયા પણ આન્સરની આન્સર આવશે દોસ્તો ટ્રુ, આ જે એક સાચું વાક્ય છે। નંબર થ્રી છે દોસ્તો, ધ વેપર્સ રાઇઝ ટુ ધ ઇવનિંગ સ્કાઈઝ, એટલે કે પોએમની જે લાઇન છે ધ વેપર રાઇઝ ટુ ધ ઇવનિંગ સ્કાઈઝ, તો અહીંયા જવાબમાં આવશે દોસ્તો આ છે વાક્ય ફોલ્સ છે। અહીંયા ઇવનિંગની જગ્યાએ મોર્નિંગ સ્કાઈઝ આવે તો એ જવાબ છે તમારો સાચો, પણ અહીંયા જે છે એ મોર્નિંગ આવે તો જે વાક્ય સાચું પડે, અહીંયા આવશે દોસ્તો ફોલ્સ છે। આગળ જઈએ, નંબર ફોર છે દોસ્તો, નંબર ચારની અંદર છે, ક્લેડ ઇન અ બ્લુ ગ્લોરી વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ધ એક્સટર્નલ સ્નોઝ, બરાબર એટલે કે બ્લુ ગ્લોરી જે છે લવ પ્રેમરૂપી પ્રકાશ જે છે એ બહાર જે જે બરફ છે એની ઉપર પથરાય છે, તો અહીંયા ભૂલ છે દોસ્તો નંબર આ ફોલ્સ છે, નંબર ચાર નંબરનું સેન્ટેન્સ છે ફોલ્સ છે, કારણ કે અહીંયા બ્લુ ગ્લોરી નહીં, અહીંયા આવશે દોસ્તો પર્પલ ગ્લોરી। જો પર્પલ ગ્લોરી હોત તો જ તમારો આન્સર સાચો પડત। ત્યારબાદ જઈએ દોસ્તો, નંબર ફાઇવ છે, એમાં કીધેલું છે કાંચનજંગા ઇઝ કોલ ધ કિંગ્સ ઓફ ધ હિમાલયસ, કાંચનજંગા જે છે એને હિમાલયનો રાજા કહેવામાં આવે છે। દોસ્તો આ વાક્ય તદ્દન ખોટું છે, આન્સર છે ફોલ્સ, અહીંયા સાચો જવાબ આવે કાંચનજંગા ઇઝ કોલ ધ ક્વીન્સ ક્વીન ઓફ ધ હિમાલયસ, એ જે છે હિમાલયની રાણી કહેવાય છે, તો નંબર ફિફ્થની અંદર આવશે દોસ્તો ફોલ્સ। આગળ જઈએ દોસ્તો, નંબર સિક્સમાં કહ્યું છે કાંચનજંગા ડિસ્ક્રાઇબ્સ ધ બ્યુટી ઓફ સનરાઇઝ, કાંચનજંગા જે છે એ સનરાઇઝ જે છે એની સુંદરતાનું એમાં વર્ણન કરેલું છે, જે એકદમ સાચું વાક્ય છે। તો નંબર સિક્સની અંદર આન્સર આવશે દોસ્તો ટ્રુ આવશે। નંબર સેવન છે, કાંચનજંગા ઇઝ નોટ અ માઉન્ટેન, કાંચનજંગા એ પર્વત નથી, આ ખોટું વાક્ય છે, ફોલ્સ આવશે અહીંયા દોસ્તો, કાંચનજંગા ઇઝ અ માઉન્ટેન એ સાચો જવાબ છે, તો નંબર સેવન આવશે અહીંયા દોસ્તો ફોલ્સ। નંબર એઇટ છે, ધ કામ એન્ડ સિરીન કાંચનજંગા રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, એટલે કે શાંત અને ગંભીર જે કાંચનજંગા જે છે એ સ્વર્ગની શુભેચ્છાઓને પાછી મોકલે છે, આ એક સાચો જવાબ છે દોસ્તો, નંબર એઇટની અંદર આવશે અહીંયા ટ્રુ। ત્યારબાદ નંબર નાઇન છે, ધ પીક્સ અપિયર પેઇન્ટેડ ઇન ડિફરન્ટ કલર્સ, કે એના જે પીક જે શિખર જે છે એ વિવિધ રંગોની અંદર રંગેલા દેખાય છે, નંબર નાઇન છે આન્સર આવશે ટ્રુ, નંબર નાઇનની અંદર પણ આવશે ટ્રુ। નંબર દસ પર જઈએ, નંબર ટેન, ફાઉન્ટેન્સ ઓફ ગ્રેટ બ્યુટી કેન નોટ બી ફાઉન્ડ ઇન કાંચનજંગા, એટલે કે કાંચનજંગા પર્વત ઉપર જે સુંદર મજાની જે ગ્રેટ બ્યુટી છે એ જોવા મળતી નથી, જે ખોટું સેન્ટેન્સ છે ફોલ્સ છે, આપણે સુંદર મજાની જે સુંદરતા જોવા મળે છે આ વાક્ય દસમું આવશે ફોલ્સ। નંબર ઇલેવન છે, ટુ વિઝિટ કાંચનજંગા
इज फुल ऑफ क्या है, फुल ऑफ एक्साइटमेंट, कि कांचनजंगा ने मुलाकात लेवी है ये फुल ऑफ एक्साइटमेंट है, जे एकदम साचो जवाब है। अँ आंसर आवशे दोस्तों ट्रू। नंबर 11 आगळ जईए, ट्रू आवी गयो। नंबर 12 तरफ जईए, द ब्रेकिंग डे सेंड्स द लास्ट फेंट रे, તે સૂર્યનો ઉદય થાય છે, સૌથી છેલ્લું કિરણ મોકલે છે। દોસ્તો ધ્યાનથી જોશો તો આ વાક્ય ખોટું છે, અહીંયા લાસ્ટ નહીં ફર્સ્ટ ફેન્ટ રે આવે। નંબર 12 ની અંદર આન્સર આવશે દોસ્તો ફોલ્સ। ત્યારબાદ નંબર 13 છે, ધ સાઉલ લિવ્સ ઇન માઉન્ટેન્સ ટુ એન્જોય ધ બ્યુટી, કે આત્મા જે પર્વતની અંદર જ સુંદરતાને માણવા માટે વસી જાય છે, જે એકદમ સાચી વાત છે। નંબર 13 ની અંદર આન્સર આવશે દોસ્તો ટ્રુ। ત્યારબાદ નંબર 14, ધ મોર્નિંગ ડ્યુસ એન્ડ મેલો યુસ પેઇન્ટ હર ફોરહેડ વિથ ફેરી ફિંગર્સ, એમ મોર્નિંગના ડ્યુસ અને મેલો યુસ જે છે એ પરી કોમળ આંગળીઓ વડે તેના કપાળને રંગી દે છે। દોસ્તો એક રીતે જોતા વાક્ય સાચું લાગે, પણ આ વાક્ય દોસ્તો ખોટું છે। અહીંયા જે ચેન્જીસ છે એ નંબર 14 અંદર ફોરહેડ લખેલું છે, ત્યાં ફોરહેડ નહીં આવે દોસ્તો, ત્યાં ચિક્સ આવવું જોઈએ કે તેના ગાલને રંગે છે। એટલે દોસ્તો ધ્યાન રાખજો, આ સેન્ટેન્સની અંદર નંબર 14માં આવશે ફોલ્સ, જો અહીંયા ચિક્સ હોત તો આ આન્સર તમારો સાચો થાય। ત્યારબાદ આગળ જઈએ નંબર 15, નંબર 15ની અંદર કહે છે, બાથ ઇન ગોલ્ડન લાઇટ વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, જ્યાં પૃથ્વી અને આકાશ મળે છે ત્યાં સૂર્ય કિરણોથી સ્નાન કરેલું છે, સાચી વાત છે। નંબર 15ની અંદર આન્સર આવશે ટ્રુ। ત્યારબાદ નંબર 16 છે દોસ્તો, ધ સન કિસ્ડ ધ સ્ટ્રીમ્સ, કે સૂર્ય જે છે એને ઝરણાઓને ચૂમ્યા। દોસ્તો અહીંયા વાક્ય સેન્ટેન્સ છે ખોટું છે, ફોલ્સ છે, સ્ટ્રીમ્સની જગ્યાએ અહીંયા આન્સર આવે દોસ્તો હિલ્સ આવશે, તો આ વાક્ય સાચું હોત, પણ અહીંયા આ સેન્ટેન્સ અત્યારે ફોલ્સ છે। આગળ જઈએ નંબર 17માં એવું કહ્યું છે દોસ્તો, ધ હિમાલયાસ ક્વીન ઇઝ કામ એન્ડ સિરીન, હિમાલયની જે રાણી જે છે એકદમ શાંત અને ગંભીર છે। દોસ્તો આ વાક્ય એકદમ સાચું છે, હિમાલયની રાણી જે છે એકદમ શાંત અને ગંભીર છે। નંબર 17ની અંદર આન્સર આવશે દોસ્તો ટ્રુ। ત્યારબાદ નંબર 18 છે, ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, કે હૃદય જે છે એ ટેકરીઓ પરના અવાજથી એમાં રોમાંચ જે છે છવાઈ જાય છે, તો જે એકદમ સાચી વાત છે। નંબર 18ની અંદર આન્સર આવશે દોસ્તો અહીંયા ટ્રુ। ત્યારબાદ નંબર 19 છે, આ ક્વેશ્ચન આન્સરની અંદર પણ પૂછાઈ શકે, એવું કહે છે કે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા ઇઝ અ નેચર પોએમ, આ એક નેચર પોએમ છે, પ્રકૃતિવાળી કવિતા છે, તો જવાબમાં આવશે દોસ્તો ટ્રુ, એકદમ સાચી વાત છે કે આ નેચર પોએમ છે, એટલે આન્સરની અંદર આવશે દોસ્તો ટ્રુ। ત્યારબાદ નંબર 20 છે, કાંચનજંગા ડિસ્ક્રાઇબ ધ લાઇટ્સ ઓફ સનરાઈઝ, કાંચનજંગા જે છે એ સનરાઈઝની લાઇટ્સનું વર્ણન કરે છે। દોસ્તો આ સેન્ટેન્સ ખોટું છે, જવાબમાં આવશે ફોલ્સ, સાચો જવાબ અહીંયા લાઇટ્સની જગ્યાએ અહીંયા આવશે બ્યુટી ઓફ સનરાઈઝ, કે જે સૂર્યોદય છે તેની સુંદરતાનું વર્ણન કરે છે। જો અહીંયા બ્યુટી શબ્દ હોત તો સાચું થાત, પણ અત્યારે અહીંયા નંબર 20માં આન્સર આવશે દોસ્તો ફોલ્સ। એટલે જે પણ અહીંયા છે એ શબ્દોની મારામારી છે, જો સેજ ધ્યાન આપશો તો તમે પૂરા એવા માર્ક્સ મેળવી શકો છો। નજર હટી, દુર્ઘટના ઘટી અને માર્ક્સ તમે સરળતાથી ગુમાવી દેશો। ત્યારબાદ નંબર 21 અને લાસ્ટ, ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, પ્રેમરૂપી પ્રકાશ છે હળવેકથી લહેરાય છે, જે એકદમ સાચો જવાબ છે, જવાબમાં આવશે દોસ્તો ટ્રુ। તો દોસ્તો અહીંયા યુનિટ 1નો જે રીડ 2 છે જેનું નામ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા એના ટ્રુ ઓફ ફોલ્સ અહીંયા પૂર્ણ થાય છે। તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી અમને જણાવો, અને આશા રાખે છે કે તમને આ ટ્રુ ઓફ ફોલ્સમાં ખબર પડી ગઈ હશે। જો આ વિડીયોને વધુમાં વધુ લાઈક કરો, શેર કરો અને તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, કે જેથી તમારા મિત્રોને પણ જે છે એ એજ્યુકેશન દ્વારા ટ્રુ ઓફ વર્સ સમજી શકે અને ભણી શકે, અને બેલ આઇકોન દબાવી દો કે જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન્સ તમને મળતી રહે। ફરી મળીશું દોસ્તો આવતા વિડીયોની અંદર નવા ટોપિક સાથે, ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ, જય હિન્દ।